વિદ્યાર્થી મિત્રો કલરવ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજના વિડીયામાં આજના લેક્ચરમાં આપણે ધોરણ છ સંસ્કૃત પ્રકરણ સાતની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ જેનો અભ્યાસ અગાઉના વિડીયામાં કરી ચૂક્યા છીએ તો જોઈએ પાઠ સાત કરો તે કરો તેનો અર્થ થશે કરે છે વિદ્યાર્થી મિત્રો પાઠમાં છોકરાઓ અને છોકરીઓ શું કરે છે તેની વાત આપેલી છે સચિન રમે છે વેદાંત વાંચે છે દિવ્યા લખે છે મીરા ગાય છે કપિલ દડો ફેંકે છે મયૂર સાંભળે છે નિશા બોલે છે એવી અલગ અલગ વાતો આ પાઠમાં વર્ણાવેલી છે તો તમે પાઠ વિશે તો માહિતગાર જ છો તો આજે આપણે તેની સદે પોથી પૂરીશું તો પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા સચિનઃ એ સહ બી એ શા સી એ તત્ત અને ડી શા તો વિદ્યાર્થી મિત્રો સચિન છોકરો છે તમે આગળની ચિત્રપદાનીમાં શીખી ગયા છો કે પુલિંગ માટે કયું સર્વનામ લાગે તો જવાબમાં આવશે એ એ શ હ બીજું કહ ખલ ખેલ તિ કોન રમે છે તો ઉત્તરમાં આવશે સચિનઃ ખેલ ટી પ્રશ્ન નંબર ત્રણ કહ ખેલ ટી એ સચિનઃ બી વેદાંત શી મીરા ડી દિવ્યા તો કોણ ખેલે છે તો જવાબમાં આવશે એ સચી નહ પ્રશ્ન નંબર ચાર વેદાંત કેમ કરોથી વેદાંત શું કરે છે ઉત્તરમાં આવશે વેદાંત પઠ થી વેદાંત વાંચે છે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યા પઠ કોણ વાંચે છે તો એ સચિ નહ બી વેદાંત મીરા કે દિવ્યા તો જવાબમાં આવશે બી પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા દિવ્યા એ શહ બી એ સા સી એ શહ ડી એ તો જવાબમાં આવશે બી એ શા દિવ્યા કોણ છે છોકરી છે તો છોકરીમાં કયું વિશેષણ આવે એ શા તો જવાબમાં આવશે બી

સી ભણે છે અને ડી ઉડે છે તો મીરા શું કરતી મિત્રો તો જવાબમાં આવશે એ નિશા બી કપિલ સી મીરા કે ડી વેદાંત તો જવાબ માં આવશે સી મીરા પ્રશ્ન નંબર અગિયાર કા ગાયતી કોણ ગાય છે તો જવાબમાં આવશે મીરા ગાયતિ મીરા ગાય છે પ્રશ્ન નંબર બાવીસ મીરા કેમ કરોતી મીરા શું કરે છે તો મીરા ગાયતિ મીરા ગાય છે તો શું ગાય છે તો ગીત પ્રશ્ન નંબર તેર એ તત ખાલી જગ્યા તો એ તત શબ્દ નપુષ્કલિંગ એટલે કે જે નિર્જીવ હોય તેના માટે વપરાય તો એ સચિનઃ બી વિમાનઃ સી મયુર ડી નિશા તો વિદ્યાર્થી મિત્રો આ ચાર ઓપ્શનમાંથી કયો શબ્દ નિર્જીવ છે એ તમારો જવાબ હોય તો જવાબમાં આવશે બી વિમાનમ પ્રશ્ન નંબર ચૌદ વિવેકમ કિમ કરોતિ વિવેક શું કરે છે એ શિપથી બી ગચ્છતી સી પશ્યતી ડી ગાય થી જવાબમાં આવશે સી પશ્યથી પ્રશ્ન નંબર પંદર પશ્યતી ગુજરાતી કરો પશ્યથી તમને શબ્દ આપેલો છે તમારે તેનું ગુજરાતી કરવાનું છે તો પશ્યતીનું ગુજરાતી શું થશે એ આવે છે બી જુએ છે સી જાય છે અને ડી વાંચે છે તો જવાબમાં આવશે બી જુએ છે પ્રશ્ન નંબર સોળ કહ શિપતિ કોણ ફેંકે છે ખુ ફેંકવાનું વાત આવે છે પાઠમાં દડો તો એ વેદાંત બી સચિનઃ સી કપિલ ડી દિવ્યાહ તો જવાબમાં આવશે સી કપિલ પ્રશ્ન નંબર સત્તર કપિલ ખાલી જગ્યા કપિલ શું કરે છે એ રમે છે બી વાંચે છે સી નાખે છે અથવા તો ફેંકે છે અને ડી જોઈએ છે તો જવાબમાં આવશે સી નાખે છે અથવા તો ફેંકે છે પ્રશ્ન નંબર અઢાર કહ શૃણો તુ કોણ સાંભળે છે તો ઉત્તર મયુરહઃ શૃણો તુ પ્રશ્ન નંબર ઓગણીસ કા વદતી કોણ બોલે છે એ ઉત્તર નિશા વદતી નિશા બોલે છે પ્રશ્ન નંબર વીસ ખાલી જગ્યા પૂરો જે તમને આગળ નામ આપેલું છે એની પાછળ એ જે ક્રિયા કરે છે એનો શબ્દ મૂકવાનો છે પેલું કપિલહ તો કપિલહમાં શું આવશે શિપ તિ બીજું મીરા તો મીરામાં શું આવશે ગાય ત્રીજું નિશા તો નિશામાં શું આવશે વધ પ્રશ્ન નંબર ચાર મયુરહ પ્રશ્ન નંબર પાંચ વિવેક વિવેક આવશે પ્રશ્ન નંબર દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો તમને અહીં વિભાગ અમાં નામ આપેલા છે અને જે ક્રિયા કરે છે તે આપેલી છે અને તમારે તેનો જવાબ લખવાનો છે પેલું સચિનઃ સચિનઃમાં શું આવશે બી ખેલ તી તો જવાબમાં આવશે બી પ્રશ્ન નંબર બે વેદાંત તો વેદાંતમાં શું આવશે ઈ પઠ તી તો જવાબમાં આવશે ઈ પ્રશ્ન નંબર ત્રણ વિમાનમ તો વિમાનમમાં શું આવશે આઈ ઉડે તો જવાબમાં આવશે આઈ પ્રશ્ન નંબર ચાર નિશા તો નિશામાં શું આવશે એફ વધ જવાબમાં આવશે એફ પ્રશ્ન નંબર પાંચ વિવેકઃ તો વિવેકઃમાં શું આવે એ પશ્ય તે જવાબમાં આવશે એ પ્રશ્ન નંબર છ કપિલહ તો કપિલહમાં શું આવશે શિપ થી તો જવાબમાં આવશે ડી પ્રશ્ન નંબર સાત મીરા તો મીરામાં શું આવશે ગાય તી તો જવાબમાં આવશે જી પ્રશ્ન નંબર આઠ મયુરહ તો જવાબમાં આવશે શુંણો તી તો અહીં આવશે એચ પ્રશ્ન નંબર નવ દિવ્યા તો દિવ્યામાં આવશે સી લીખ તી તો જવાબમાં આવશે સી પ્રશ્ન નંબર બાવીસ સુરેન્દ્ર પત્રમ લિખો તેનો અર્થ શું થાય એ સુરેન્દ્ર પત્ર લખે છે બી સુરેન્દ્ર પત્ર લાવે છે સી સુરેન્દ્ર પત્ર મોકલે છે કે ડી સુરેન્દ્ર પત્ર વાંચે છે તો જવાબમાં આવશે એ સુરેન્દ્ર પત્ર લખે છે પ્રશ્ન નંબર ત્રેવીસ નૃત્યકાર રંગમંચે ખાલી જગ્યા નૃત્યકાર રંગમંચ પર શું કરે છે એ નૃત્યથી બી ગાયતી શ્રી શૃણોતી ડી વધતી તો જવાબમાં આવશે એ નૃત્યથી પ્રશ્ન નંબર ચોવીસ શિલા જલમ પીબત્તી વાક્યોનું ગુજરાતી કરો તો વાક્યનું ગુજરાતી થશે શિલા પાણી પીવે છે પ્રશ્ન નંબર પચીસ હાથી રસ્તા પર ચાલે છે વાક્યનું સંસ્કૃત કરો તો એનો જવાબ આવશે ગજહ માર્ગે ચલતી પ્રશ્ન નંબર છવ્વીસ દીપકહ ગાયતી એમાં અહમ મૂકીને વાક્ય બનાવો તો દીપકની જગ્યાએ તમારે અહમ શબ્દ મૂકવાનો છે તેનો ઉત્તર અહમ ગાયામી પ્રશ્ન નંબર સત્યાવીસ ચિત્ર પરથી માગ્યા મુજબ જવાબ લખો તમને અહીં ચિત્ર આપેલા છે એમાંથી તમારે માગ્યા મુજબ જવાબ લખવાના છે ચિત્રમાં શું ક્રિયા દર્શાવે છે એ પ્રમાણે તમારે જવાબ લખવાનો તો પેલું વૃક્ષાત પર્ણમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોવો જ છો વૃક્ષ પરથી પાંદડા શું થાય છે પડે છે તો અહીં લખવાનું ખાલી જગ્યામાં પતતી બીજું બાળક કિમ કરોતી બાળક શું કરે છે તો તમે અહીં દેખો છો કે બાળક શું કરે છે રમે છે તો અહીં ખાલી જગ્યામાં લખવાનું બાળકઃ ખેલતી પ્રશ્ન નંબર ત્રણ મીરા કેમ કરો તી અહીં મીરા આપેલી છે તો મીરા શું કરે છે પાણી પીવે છે તો લખવાનું મીરા પીબકથી પ્રશ્ન નંબર ચાર બકહ જલે અહીં તમને બતકનું ચિત્ર આપેલું છે બતક જળમાં શું કરે છે તમે દેખો જ છો

તેનું સંસ્કૃત લખવાનું ગીતા પ્રાંગણીન ક્રીડિ પ્રશ્ન નંબર ત્રણ બસ રોડ પર ચાલે છે તો તેનો ઉત્તર લખો બશીયાનમ માર્ગે ચલ પ્રશ્ન નંબર ચાર ચકલી આકાશમાં ઉડે છે તો તેનો ઉત્તર ચટકા આકાશે અથવા તો ગગને ઉડયતી પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેના ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો જે તમે પાઠમાં શીખી ગયા છો તેનું પહેલું સચિનઃ એ સચિનઃ સચિનઃ ખેલતી વેદાંત એ સ વેદાંત વેદાંત પઠતી તેનો ઉત્તર સચિનઃ પૂર્ણવિરામ આ સચિન કાઉસમાં છે કાઉસ પૂરો પૂર્ણ વિરામ સચિન રમે છે પૂર્ણવિરામ વેદાંત પૂર્ણ વિરામ આ વેદાંત કાંસમાં છે કાંસ પૂરો પૂર્ણ વિરામ વેદાંત વાચે છે પૂર્ણ વિરામ બીજો દિવ્યા એષા દિવ્યા દિવ્યા લખતી મીરા એશા મીરા મીરા ગાયતી તો તેનો ઉત્તર દિવ્યા અલ્પ વિરામ આત્મા છે કાંસ પૂરો પૂર્ણ વિરામ દિવ્યા લખે છે પૂર્ણ વિરામ મીરા પૂર્ણ વિરામ આ મીરા કાઉસમાં મીરા છે કાઉસ પૂરો મીરા ગાય છે પૂર્ણ વિરામ ત્રીજું વિમાન એત વિમાનમ વિમાન ઉડ્યે વિવેક એશ વિવેક વિવેક પશ્ય પ્રશ્ન ઉત્તર વિમાન અલ્પ આ વિમાન છે પૂર્ણ વિરામ વિમાન ઉડે છે પૂર્ણ વિરામ વિવેક પૂર્ણ વિરામ આ વિવેક છે પૂર્ણ વિરામ વિવેકિલ એશ કપિલ કપિલ શ્રીપતિ મયૂર એશ મયૂર મયુર શૃણોતી નિશા એશા નિશા નિશા વદતી તો તેનો જવાબ છે કપિલ પૂર્ણ વિરામ આ કપિલ છે કાઉસ પૂરો પૂર્ણ વિરામ કપિલ કાઉસમાં દળો કાઉસ પૂરો છે પૂર્ણ વિરામ પૂર્ણ વિરામ છે કાઉસ પૂરો પૂર્ણ વિરામ મયુર સાંભળે છે પૂર્ણ વિરામ નિશા પૂર્ણ વિરામ આ નિશા છે કાઉસ પૂરો નિશા બોલે છે પૂર્ણ વિરામ સરસ અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ સાત પૂરું થાય છે તમને વિડીયોમાં ખૂબ મજા આવી હશે વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે આ પછીના પ્રકરણનો વિડીયો આગળના લેક્ચરમાં જોઈશું